તો ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવી ગયો છું જબરજસ્ત વિડીયો કારણ કે અત્યારે ચોમાસુ સીઝન માં ટ્રેલર ની સંભાળ કેવી રીતની રાખવી વગર ખોઈલે જો પંચર કરવું હોય તો આ ટેલરમાં પંચર થાય શકે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ટેલરમાં અહીંયા પથ્થર રાખી દીધો છે અને એક બાજુ નમાવી દીધો છે તેનું કારણ શું છે અને કટાવવાના પ્રશ્ન કેટલા બધા છે તો કટાઈ નહીં એના માટેથી આપણે આ વિડીયોમાં વાત કરવાની છે એટલે ખાસ કરીને આપણે આ ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોમાં ખરેખર માહિતી ઉપયોગી લાગે તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો બધા ખેડૂત મિત્રોને જેથી કરીને બધાને ટેલરનો કટાવવાનો પ્રશ્ન હોય છે અને આજે આપણે તમને બતાવી દઉં કે આપણા ટેલરમાં આપણે

જ્યારે બેહાડી ટેલરને ત્યારે એમાં જેની ઓઇલ સીલ છે એમાં લીટા પડે છે અને ઓઇલ સીલ હોઈ જાય છે જેથી કરીને ઓઈલ નીકળવાના પ્રશ્નો વધી જાય છે એટલા માટેથી એ પ્રશ્ન એ જે જુગાડ બનાવે છે બધાય એ ખોટો છે મારી દ્રષ્ટિ એમ કે છે કે તમે આ રીતે પથ્થર રાખી અને ટેલરને એક સાઈડ નમતું કરી દ્યો તો મિત્રો તમે જુઓ છો કે આપણે ઓલી બાજુ જે પથ્થર લગાડી રાખી દીધો અને નમાવી દીધું તો આ બાજુ નમતું થઈ ગયું હજી આ શેડાને ખાડામાં રાખવાનો વાં પથ્થર ના રાખો તો કાંઈ નહીં અહીંયા કાં ખાડો ગાર નાખો જેથી કરીને આખું બધુંય પાણી આ ખૂણે આવવું જોઈએ બધુંય પાણીનો નિતાર આ ખૂણે આવશે ને એટલે વા તમારો પાયો છે એને ઊંચો રાખવાનો અને બધુંય આ ખૂણે આવવા દેવાનું અને એક પાટિયા ખોલ નાખવાનું જેથી કરીને આપણે કટાવવાનો કોઈ પ્રશ્ન ના લાગુ પડે અને છાંયે આ રીતે એને રાખી દેવાનું અથવા તમારી પાસે તાલપત્રી જૂના કાંઈ પણ હોય તો પણ ઢાંકીને પણ સારું ટેલર હોય તો રાખી દ્યો કારણ કે પેક થઈ ગયું હોય લોખંડને કાંઈ નથી થતું ઉપયોગ ના હોય તો ઘડીએ ઘડીએ ખોલવું પડે તો એ રીતે નથી કરવાનું તો આવી રીતમાં એક ખાડામાં વીલ ઉતારીને એક પાટિયું ખોલ નાખવાનું ટેન્શન ફ્રી કાંઈ કટાશે નહીં આ રીતે આપણે રાખવાનું અને આગળનો સેડો ઊંચો જે ઓલુંટાયે છે એને ખાડામાં નાખી દેવાનો આમ ટેલરનો શેડો ઊંચો અને આગળથી ને ઊંચું કરી દેવાનું એટલે ટેલર એ રીતે ઊંચું કરીને રાખો એક બાજુનું પાટિયું ખોલ નાખો એટલે બધું પાણી વરસાદનું લહી ઠાર જાકર કાંઈ પણ વસ્તુ લહીને નીકળી જાય છે પ્લસ હવે કલર કરવાની વાત કરું તો આપણે છ થી સાત વર્ષ થઈ ગયા છે તો સાત વર્ષમાં આપણે ફરી કલર કરી નાખ્યો છે શું કામે તો કે આ એક ફેરે આપણે પાંચ નો કલર પાંચ એક્સ વાય આની કિંમત શું છે મને ખબર નથી કારણ કે એક સંબંધના રૂએ ટ્રેલર મારું કલર કરવા વયું ગયું છે ફરી આવી ગયું શું ભાવ છે કલરનો મેં પૂછો નથી પણ જે પણ કલરના ભાવ હોય એટલે કે આના વીસ હજારના હોય પાંચ છ હજાર હોય કે દસ હજાર હોય કે જે પણ હોય આપણે એક પછીની વાત છે પણ કલર કરાવ્યો પાંચ છ સાત વર્ષ થઈ ગયા કલર કરી નાખો ફરી હવે આને આ કલર બગડવા ન દેવો હોય તો આને કામ પતી જાય એટલે હંમેશા છાંયે ઝાડવા છાંયે ઢાળિયામાં કે ગમે ટેલરને રાખવું જોઈએ જેથી કરીને આપણે ડબલ ફાયદા થાય છે શું તો કે એક તો આપણો કલર આ જે તડકાનું ટેલર તપે તપે એટલે એના કલરની પોપટી પડી જાય છે કલરની જે ટકાવારી છે જે એમાં ચીકાઈસ છે જે એને પકડ કરવાની લોખંડમાં ચિકાયસ છે એ બરી જાય છે તાપમાનના લીધે અને આપણા કલરના પોપટા પડી જાય અને કલર ખરી જાય કલર ખરી જાય એટલે કાટ લાગવાનું ચાલુ થઈ જાય છે અને ઘણા ખેડૂત મિત્રો એવા છે કે થોડુંક આરસમાં કે આ વર્ષે કલર કરાવશું આગલા વર્ષે કરાવશું એમ કરતા કરતા ટ્રેલરને કટાવી નાખે છે અને ટ્રેલર એક વખત ફૂલ કટાઈ જાય ને એટલે પછી તમે કલર કરાવો ને એટલે ફરી પાછા પોપટા પડવાનું ચાલુ કરી દે છે કારણ કે અંદર કલર જે અમુક વસ્તુ તમે કહો તો અમુક ટકા તો એમાં ક્યાંક તો એવું હોય કે ન્યા તમે ઘહી ના હગો અને ન્યા એ પળ ફરી ખરે એટલે ન્યાથી કલરનું પડ મૂકી દે છે તમારે ટ્રેલર તમે નવું કરાવ્યું છે તો એને પાંચ વર્ષે એક વર્ષ કલર કરી નાખો આપણે જ્યાં સુધી ટ્રેક્ટર રાખી ત્યાં લગ્ન એક કલરમાં આપણી જિંદગી હોય જાય જો આને સાચવવામાં આવે તો બાકી આને તો વરસ દિમાય પટાવી શકું કોઈ પણ સાધન છે ગાયે તૂટી જાય ફાટી જાય પણ આપણે કાયદેસર રીતે જો આની કાળજી રાખવામાં આવે ને અને ના થાય મિત્રો હવે હું રાખી દઈશ આ રીતે રાખી દઈશ અને તડકો ના લાગે તડકો ના લાગે ને આ જે રબર છે આ ટાયરમાં તડકો લાગે ને એટલે પછી આ ફાટવા માંડે અને ટાયર વેલેહેરું પતી જાય અને ફાટી જવાનો શક્યતા છે અને ટ્રેલરનું ટાયર ફાટે એટલે કઈક ભયરું હોય ત્યારે અકસ્માતની સંભાવના થાય પંચર પડે કાંઈ ના થાય પણ ફાટે તો કઈક નો પ્રશ્ન થાય એટલે ટાયર ની સંભાળ રાખવી જરૂરી છે હવા આમાં પિંચાશી ને રાખી શકો ટેલરના ટાયરમાં બીજા નંબરમાં કે ટેલર તમે ક્યારે પણ બનાવવા જાવ તો લોક અત્યારે આપણે નાખેલી છે જેથી કરીને આ ટેલરને આમનન વગર ખોઈલે જો પંચર કરવું હોય તો આ ટેલરમાં પંચર થાય શકે કારણ કે આમાં અંદરની સાઈડ એક એવો લોક છે કે હવા કાઢે અને એ લોક ખલ નાખો એટલે આ ટાયર એમને અંદરને અંદર ખુલી જાય અને ટ્યુબ બહાર નીકળી જાય છે આ રીતે પણ ટાયર પંચર થાય છે અને આ અહીંયા ખોલવા એ અઘરા લાગે છે અને આમાં આ જે ફિટ કરવાના એક જ છે નથી આવતા એટલે આ મોંઘી પડે છે ઓલી વ્હીલ પ્લેટથી પણ ખૂબ સારી આ વ્હીલ પ્લેટ આવે છે એટલે તમારે ટ્રેલર નવું બનાવવું હોય તો આ બનાવાય અને આપણે અહીંયા એરિયામાં જે આજુબાજુના છે એ ગિરિરાજ ટ્રેલર જામજોધપુર એ સરસ મજાનું એનું કામ છે લોખંડ પણ સારું વાપરે છે અને કાટ પણ ઓછો લાગે છે એટલે સારું લોખંડ વાપરતા હોય તો એમાં કાટ હંમેશા ઓછો લાગે છે ઘણા ટ્રેલર વીસ હજાર દસ હજાર સસ્તા રાખતા હોય તો એને લોખંડ નબળું લેવું પડે છે એ તો તમે જોવો જ છો કે સસ્તું બજારમાં વેચવું છે તો નબળું જ બનાવવું પડે એના સિવાય કોઈ ઉપાય નથી એટલે તમે પણ જો ટ્રેલર બનાવવા માંગતા હોય તો ગિરિરાજ ટ્રેલર જામજોતપુરની મુલાકાત લ્યો કાંઈ વાંધો નથી ખૂબ સારું કામ છે અને આપણી ચેનલ થ્રુ આપણે નામ આપજો તો પણ તમને ખૂબ સપોર્ટ મળશે અને ખુબ સારું કામ આપશે એવી બધાને મારી ભલામણ છે અને આમાં એક જેને ટેલર કલર નથી કરાવવો જેને કટાઈ ગયું છે એના માટેથી ટેલર રાખવું છે તો તો પડ્યું હોય નથી એવા કામમાં જે એવું બધું કાળું ના હોય એને આમ પોતા મારી દો અને સર્વિસ એકદમ વ્યવસ્થિત ધોઈ સર્વિસ કરાવી અને ઓઇલ બધે લગાડી દો જેથી કરીને આખું વર્ષ એમને રહે લોઢું નરવું થઈ જાય ઓઇલ લગાડવાથી એટલે ખાસ ઓઈલ પણ લગાડી શકો એમાં કોઈ વાંધો નથી તો આ વિડીયો ખરેખર તમને ઉપયોગી લાગતો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આપણી ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરો બસ આટલી જ અમારા બધા ખેડૂત મિત્રોને ભલામણ છે અને નવા જે છે ને એને એક ભલામણ બીજી છે કે તમે મારા દરેક વિડીયો આપણી ચેનલમાં શેર જોવો એટલે તમને કાંઈક ને કાંઈક નવા નવા જુગાડ નવું નવું જાણવાનું વાવેતર એવા ઘણા બધા વિડીયો છે જે તમને ખાસ ઉપયોગી બનશે એવી બધાને મારી ભલામણ છે તો હવે આ વિડીયો પસંદ આવી ગયો હોય તો લાઇક કરી શેર કરીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે વિડીયો લાંબો ન થાય એટલા માટેથી વિડીયોને આપણે પૂર્ણ વિનામ આપી દઈએ આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય